બારમા ધોરણનું પહેલું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. પ્રકરણ નંબર બે, ત્રિકોણમિતિ પ્રતિવિધેય, ચેપ્ટર નંબર ટુ. ઓકે, ત્રિકોણમિતિય પ્રતિવિધેય, સારું. અને બોલે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, એને આઈટીએફ પણ કહેવાય, આઈટીએફ, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, સારું. ઓકે, એક જ મિનિટ ચેક કરી લો. હલો હલો, ઓકે સારું, બાળકો એકદમ મસ્ત ક્લિયર છે, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ ચેપ્ટરની અંદર આપણે ત્રિકોણમિતિના છ વિધેય ભણી ગયા, સાઇન કોસ, ટેન કોસ, સેક કોસેક. આ ચેપ્ટરમાં હવે આપણે બાકીના બીજા જે છ છે એના પ્રતિવિધેય છે. સાઇન એક વિધેય છે, તો એનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ બોલાય. પ્રતિવિધેય શું છે એ હું તમને હમણાં એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવીશ. ઓકે, એને પ્રતિવિધેય કહેવાય, સમજો. કોઈ વિધેય હોય, વિધેય એફ, એફ નું પ્રતિવિધેય, એફ નું પ્રતિવિધેય એફ ઇન્વર્સ વડે દર્શાવાય. પહેલી વાત, કોઈ વિધેય એફ હોય તો એના પ્રતિવિધેયને એફ ઇન્વર્સ કરીને બોલાય. ખ્યાલ આવી ગયો? એફ ઇન્વર્સ મીન્સ આ એફ ની માઇનસ વન ઘાત નથી. ઓકે, એફ ઇન્વર્સ સંકેત છે કે એ એફ નું પ્રતિવિધેય છે. પ્રતિવિધેય હોવું મતલબ શું છે એ હું તમને હમણાં આગળ જઈને કહીશ. ઓકે સારું, બીજી વાત, એફ ઇન્વર્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વન અપોન એફ. એફ ઇન્વર્સ નો મતલબ એવું ક્યારેય નથી કે એફ નો વ્યસ્ત છે. ઓકે, નહીં, વ્યસ્ત નહીં, એ માઇનસ વન ઘાત નથી. ઘણા સ્ટુડન્ટ શું કે એફ ની માઇનસ વન ઘાત છે તો છેદમાં વહી જાય તો એફ ની એક ઘાત થઈ જાય, નહીં એવું નો થાય. અહીંયા મેં નોટ ઇક્વલ ટુ લખ્યું છે, બારીકાઈથી જોજો. એફ ઇન્વર્સ નો મતલબ વન બાય એફ થતો નથી. ઓકે, ત્રીજી વાત, સાઇન છે, સાઇન ત્રિકોણમિતિ વિધેય છે, સાઇન થીટા તમે ભણી ગયા. ઓકે, સાઇન નું પ્રતિવિધેય, સાઇન નું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ બોલાય. સાઇન ના પ્રતિવિધેયને શું બોલાય? સાઇન ઇન્વર્સ, અથવા તો એને અમુક બુક્સમાં આમ લખ્યું હોય આર્ક સાઇન. અમુક બુક્સમાં તમને લખેલું દેખાશે આર્ક સાઇન. આર્ક સાઇન મતલબ સમજવાનું, સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સ એટલે સાઇન નું પ્રતિવિધેય. ઓકે, હજી ઘણા સ્ટુડન્ટ એમ માનતા હોય કે સાઇન નું પ્રતિવિધેય એટલે બસ થઈ ગયો સાઇન થીટા નો વ્યસ્ત. નહીં, સાઇન થીટા નો વ્યસ્ત તો કોસેક થીટા થાય, આ ઈ નથી, વ્યસ્ત નથી, સાઇન નું પ્રતિવિધેય છે. પ્રતિવિધેય નો મિનિંગ શું થાય હું તમને હમણાં આવ સિમ્પલ એક લેંગ્વેજમાં હું તમને અહીંયા સમજાવીશ. ઓકે ઓકે, ચોથી વાત હું પાછી ચોખવટ કરી દઉં કે આમ લખ્યું હોય સાઇન ઇન્વર્સ એક્સ, એનો મતલબ એવું ક્યારેય નથી થતો કે સાઇન ની માઇનસ વન ઘાત છે તો વન અપોન સાઇન એક્સ. નહીં, આવું નથી, નોટ ઇક્વલ ટુ છે. સાઇન ઇન્વર્સ નો મતલબ વન અપોન સાઇન થતો નથી. સાઇન ઇન્વર્સ એટલે સાઇન નું પ્રતિવિધેય. ખ્યાલ આવી ગયો? ઓકે સારું બાળકો, તો આ બે ચાર બેઝિક પોઈન્ટ છે. સાઇન ના પ્રતિવિધેયને સાઇન ઇન્વર્સ કહેવાય, કોસ ના પ્રતિવિધેયને કોસ ઇન્વર્સ કહેવાય, ટેન ના પ્રતિવિધેયને ટેન ઇન્વર્સ કહેવાય. ઓકે, આ રીતે સિમ્પલ તમે હાઈલા જાઓ. ઓકે સારું, તમે લોકો વિડીયો પોઝ કરીને આ ત્રણ ચાર પોઈન્ટ્સ ને પહેલા નોટ ડાઉન કરી લો, હું ચેપ્ટરમાં આગળ કન્ટિન્યુ કરું. ઓકે સારું, બસ સિમ્પલ તમે તમે સમજો, કોઈ વિધેય એફ હોય ને તો એના પ્રતિવિધેયને એફ ઇન્વર્સ બોલાય. ઓકે, વિડીયો પોઝ કરીને નોટ ડાઉન વ્યવસ્થિત કરતા જાજો. ઓકે, આ બારમું ધોરણ છે, સમય અને સંજોગોને અનુસાર આપણે ઓનલાઈન ભણાવવું પડે છે, તો સહકાર આપો બરાબર, અને થોડીક સમજણ રાખો. અને એવું ન થાય કે બરાબર કે ઘણા સ્ટુડન્ટે લાસ્ટ યર બારમા ધોરણમાં ઓનલાઈન નહોતા ભણ્યા તો પછી છેલ્લે બધી દોડાદોડી કરવી પડે, એવું નહીં થાય. એક્ઝામ તો તમારી લેવાશે જ, એક્ઝામ લેવાશે તો મહેરબાની કરીને
રોજના રોજ લેક્ચર વ્યવસ્થિત ભણવાનો આગ્રહ રાખો. ઓકે, જનરલી હું જોતો હોય કે પાંચમા છઠ્ઠા વાળા સ્ટુડન્ટ હવે તો ભણવા માંડ્યા છે ઓનલાઈન, એ લોકો સમજી ગયા કે ભણવું તો જરૂરી છે. તો તમે લોકો તો ટ્વેલ્થમાં હો તો આવી વસ્તુ મારે કેવી પડવી ન જોઈએ. તમને તમારી મેળે આઈડિયા હોવો જોઈએ કે ના બરાબર છે, હવે તો ટ્વેલ્થ છે તો ઓફલાઈન નથી તો ચલો કોઈ પ્રોબ્લેમ નહીં, આપણે ઓનલાઈન પણ એવું જ પરફોર્મન્સ આપીએ અને એ પણ પોસિબલ છે. બરાબર, બહુ ઓનલાઈનને ધ્યાનમાં રાખીને જો લેક્ચર લેતો હોય તો એ પ્રમાણે લેતો હોય, એકદમ સ્પીડ ધીમી રાખતા હોય, એકની એક વસ્તુ તમને બે વાર કહેતા હોય તો કોઈ ન સમજાવવાનો પ્રશ્ન નથી રહેતો. બરાબર, વ્યવસ્થિત સાથે સાથે વિડીયો પોસ્ટ કરવાનો, લખતું જવાનું, વળી આગળ ભણાવવું એટલે વિડીયો જોવાનો, વળી એમ કહો વિડીયો પોસ્ટ કરો, વિડીયો પોસ્ટ કરીને ચોપડામાં નોટ ડાઉન કરવાનો, આવી રીતે આખો લેક્ચર ભરો. એમ ન કરતા કે આખો લેક્ચર પહેલાં જોઈ લીધો અને પછી ક્યાંકથી લખી લીધો, એવી રીતે ન કરતા. ચલાવી ગયું, જેમ લાઈવ લેક્ચર ભરતા હોય એવી જ રીતે તમે લેક્ચરને જુઓ. સારું બાળકો, આપણે આગળ વધીએ. ઓકે, પ્રતિવિધિનું મિનિંગ શું હોય? હાઉ સિમ્પલ, વિધેય એફ ને તમે આલ્ફા આપો, એક્સ ની કિંમત તમે અંદર ઇનપુટ આલ્ફા મૂકો તો વિધેય એફ તમને આન્સર આપે બીટા. તો એફ ઇન્વર્સમાં ઊંધું કામ થાય, એફ ઇન્વર્સ ને બીટા આપો તો એ તમને આન્સર આપે આલ્ફા. એફ ના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા મૂકો તો વિધેય એફ તમને મૂલ્ય આપે બીટા. તો એફ ઇન્વર્સમાં ઊંધું હોય, એફ ઇન્વર્સમાં બીટા આપો તો એનું મૂલ્ય મળે આલ્ફા. બસ આટલું જ છે, પ્રતિવિધેયનો મિનિંગ જ આ થાય જે બોર્ડ ઉપર લખેલું છે. ઓકે, વિધેય એફ ને તમે આલ્ફા ખવડાવો તો એફ તમને બીટા આન્સર આપે, તો એફ ઇન્વર્સ બીટા ખાઈને આલ્ફા આન્સર આપે. સિમ્પલ, હાઉ? તમને એક સોબર વાત કરી દઉં, એક્ઝામ્પલ, સાઈનના આર્ગ્યુમેન્ટમાં પાઈ બાય સિક્સ મૂકો તો આન્સર આવે વન બાય ટુ. સાઈનના આર્ગ્યુમેન્ટમાં પાઈ બાય ટુ મૂકો, પાઈ બાય સિક્સ મૂકો તો આન્સર આવે સાઈન ત્રીસ વન બાય ટુ. તો સાઈન ઇન્વર્સ છે એ સાઈનનું પ્રતિવિધેય છે, તો સાઈન ઇન્વર્સ ઊંધું કામ કરે. સાઈન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં વન બાય ટુ મૂકો તો એનો આન્સર આવે પાઈ બાય સિક્સ. ઓકે, આ છે પ્રતિવિધેય. બેઝિકલી તમે એમ કહી શકો કે જે પ્રતિવિધેય છે એ બેઝિકલી એક ખૂણો છે. પ્રતિવિધેય શું છે? બેઝિકલી એક ખૂણો છે. ઓકે, એવો ખૂણો જેનું સાઈન મૂલ્ય વન બાય ટુ હોય, જેનું સાઈન મૂલ્ય વન બાય ટુ હોય એવો ખૂણો કોણ હોય? પાઈ બાય સિક્સ. ખ્યાલ આવી ગયો? તો સાઈન ને તમે પાઈ બાય સિક્સ આપો તો વન બાય ટુ આન્સર આપે, તો સાઈન ઇન્વર્સ ને વન બાય ટુ આપો તો એ તમને આન્સર આપે પાઈ બાય સિક્સ. ઓકે, હવે સાઈન ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં શું શું મૂકી શકાય એને કહેવાય સાઈન ઇન્વર્સ નો પ્રદેશ, આને કહેવાય સાઈન ઇન્વર્સ નો વિસ્તાર. પ્રદેશ અને વિસ્તાર હું વ્યવસ્થિત હમણાં સમજાવીશ, એટલે ચિંતા ન કરો, જસ્ટ એક એક્ઝામ્પલ તમને આપ્યું મેં અહીં. બરાબર, ઓકે, સારું. ઓકે, તો હજી એકાદ એક્ઝામ્પલ તમે હજી જોઈ શકો કે કોસ વિધેય હોય એમાં તમે પિસ્તાલીસ મૂકો તો આન્સર આપે વન બાય રૂટ ટુ. તો ઊંધું હોય, કોસ ઇન્વર્સ ને તમે વન બાય રૂટ ટુ આપો તો એ તમને આન્સર આપે પાઈ બાય ફોર. ઓકે, હવે અહીંયા અંદર જે મૂક્યો છે એ કોસ ઇન્વર્સના પ્રદેશમાંથી એક આવેલો નંબર છે, અને જે જવાબ આપ્યો છે એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવેલી સંખ્યા છે. હવે કોસ ઇન્વર્સનો પ્રદેશ શું છે, કોસ ઇન્વર્સનો વિસ્તાર શું છે, એ બધું હું આગળ જઈને હમણાં તમને સમજાવું. અત્યારે તો પેલી એક લાઈન છે, આ બ્રહ્મ વાક્ય છે કે વિધેય એફમાં આલ્ફા મૂકો તો બીટા આપે. તો એફ ઇન્વર્સ, એફ ઇન્વર્સ એટલે એફનું પ્રતિવિધેય, એક નવું વિધેય છે એફ ઇન્વર્સ, અને એફનું પ્રતિવિધેય છે. તો એફ ઇન્વર્સ ઊંધું કામ કરે, એફ ઇન્વર્સને બીટા દેવાથી તમને આલ્ફા આપે. વિધેય એફ ને પાઈ બાય સિક્સ આપો તો વન બાય ટુ આન્સર આપો, તો એફ ઇન્વર્સ ને વન બાય ટુ આપ્યા તો પાઈ બાય સિક્સ આન્સર આપો. ખ્યાલ આવી ગયો? વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. છ પ્રતિવિધેય ભણવાના છે, છ ત્રિકોણમિતિ વિધેય તમે લોકો ઓલરેડી ભણી ગયા હતા, સાઈન કોસ ટેન કોસ એક કોસેક. આપણે હવે છે છ ના પ્રતિવિધેય ભણવાના છે. સાઈન કોસ ટેન કોસ એક કોસેક ના આપણે પ્રદેશ અને વિસ્તાર બે ભણ્યા હતા, એમ હવે એના છ નવા પ્રતિવિધેય આવશે. આ પ્રતિવિધેયોના આપણે પ્રદેશ અને વિસ્તાર હવે ભણવાના છે. ખ્યાલ આવી ગયો? ઓકે, સારું બાળકો, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, ચેક કરી લો. સારું, ઓકે, વિડીયો પોઝ કરો અને આને નોટ ડાઉન કરો. સરસ, હવે હું આને હટાવું છું. ઓકે, ચલો ધ્યાન આપજો અહીંયા.
त्रिकोणमितीय प्रतिविधेयो, त्रिकोणमिति प्रतिविधेयोना प्रदेश, प्रदेश ने कहवाय डोमेन। ओके, एकदम हूँ एक एक पॉइंट व्यवस्थित कवर करावतो जईश। त्रिकोणमिति प्रतिविधेयोना प्रदेश। ओके, मानी लो के बाळको आम लखेलू छे, साइन इनवर्स ना आर्ग्यूमेंट में एक्स लखेलो छे, तो आज एक्स छे ने एने साइन इनवर्स नो प्रदेश कहवाय। हजी हूँ पाछो बोलू छू, तमे साइन कोस टेन कोट जे विधेय भण्या हता ई हता त्रिकोणमिति विधेयो, अने आजे हवे भणावू छू आ छे एना प्रतिविधेयो। साइन इनवर्स ना आर्ग्यूमेंट में जे एक्स छे ई प्रदेश छे। ओके, तो तरत पहेलो क्वेश्चन एम थे, साइन इनवर्स ना प्रदेश में आपणे शुं मूकीए? सारू, साइन इनवर्स नो जे प्रदेश छे, प्रदेश एटले एक्स नी आ जे किंमत छे बराबर, एने प्रदेश कहेवाय। ओके, साइन इनवर्स नो प्रदेश आवशे संवृत अंतराल माइनस वन थी वन। तो तरत तमने मगज में एक लाइट थाय, ट्यूबलाइट थाय के संवृत अंतराल माइनस वन थी वन हतो ए तो साइन नो विस्तार हतो। हाँ, तो ई छे जे साइन नो विस्तार हतो ई साइन इनवर्स नो प्रदेश छे। एटले तो बोलू छू साइन अने साइन इनवर्स एक बीजाना प्रतिविधेय छे। जे साइन नो विस्तार हतो ई साइन इनवर्स नो प्रदेश छे। ओके, जे साइन नो विस्तार हतो माइनस वन थी वन ई साइन थी साइन इनवर्स नो प्रदेश छे। साइन इनवर्स ना प्रदेश में अहीं जे किंमत तमे मूकशो ई आनी अंदर थी आवशे, ख्याल आवी गयो? दाखला तरीके हूँ एम लखू साइन इनवर्स वन बाय थ्री, वन बाय थ्री एटले जीरो पॉइंट समथिंग, संवृत अंतराल माइनस वन वन एटले तमने खबर छे माइनस वन थी वन। ओके, एमां जीरो भी आवी जाए आटलो भाग छे, आ विस्तार छे। साइन इनवर्स नो प्रदेश छे, साइन नो विस्तार छे। साइन इनवर्स नो प्रदेश माइनस वन थी वन छे, मतलब साइन इनवर्स ना आर्ग्यूमेंट मां जे नंबर आवशे ई नंबर आनी अंदर थी आवशे, एनी बार थी आवशे नहीं। वन बाय थ्री, वन बाय थ्री एटले जीरो पॉइंट समथिंग, तो आ संख्या साइन इनवर्स ना आर्ग्यूमेंट मां आवेली संख्या अहींथी ज आवेली छे, संवृत अंतराल माइनस वन वन मांथी आवेली छे। ओके, तो आ वस्तु राइट छे, लखेलू छे साचू छे। પણ કોઈ આવીને આમ લખે સાઇન ઇનવર્સ પાંચ, તો આ વાત ખોટી છે, આવું લખાય જ નહીં, કે સાઇન ઇનવર્સ નો જે પ્રદેશ છે ઈ છે માઇનસ વન થી વન, મતલબ સાઇન ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટ માં માઇનસ વન થી વન માં આવેલી સંખ્યા જ આવે। હવે આ પાંચ છે ઈ એના પ્રદેશમાં આવતો નથી, પાંચ આમાં આવતો નથી, તો આ વસ્તુ અવ્યાખ્યાયિત કહેવાય। સમજાઈ ગયું હવે તમને? ઓકે, હું આમ લખું साइन इनवर्स जीरो पॉइंट सात, तो साचू छे जीरो पॉइंट सात आमा आवेलो छे, जीरो पॉइंट सात अहीं आवे। ओके, एनी अंदर आवे, माइनस वन थी वन मां ज आवे, आ प्रदेश छे, एने आपणे एक्स बोलता होय। साइन इनवर्स नो प्रदेश छे माइनस वन थी वन। हवे आपणे आगळ कंटीन्यू करीए, पहेला तो हूँ बधाने प्रदेश लखावीश, साइन इनवर्स नो प्रदेश, पछी कोस इनवर्स नो प्रदेश, पछी टेन इनवर्स नो प्रदेश, कोट इनवर्स नो प्रदेश, सेक इनवर्स नो प्रदेश, अन्ने कोसेक इनवर्स नो प्रदेश। ओके, आटलू छे। तो फटाफट साइन इनवर्स ना प्रदेश मां कोस इनवर्स ना प्रदेश मां एक्स नी जग्याए जे संख्या आवे एने बोलाय एनो प्रदेश। ओके, કોસ ઇનવર્સ નો પ્રદેશ એટલે કોષનો વિસ્તાર, કોષનો વિસ્તાર છે સૌરૂત અંતરાલ માઇનસ વન વન, એનો મતલબ કોસ ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં જે સંખ્યા આવશે એ હંમેશા આની અંદરથી આવશે, બસ શોર્ટ એન્ડ સ્વીટ। ટેન ઇનવર્સ નો જે પ્રદેશ છે એટલે કે આ એક્સ ની કિંમત એને બોલાય પ્રદેશ, એક્સ ની કિંમતોના ગણને બોલાય પ્રદેશ, અથવા તો દેશી ભાષામાં બોલાય આ એક્સ ની કિંમત ક્યાંથી આવશે, અથવા તો એમ બોલે ટેન ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટ માં જે સંખ્યા હશે એ ક્યાંથી આવશે, તો બોલાય ટેન ઇનવર્સ નો પ્રદેશ એટલે ટેન નો વિસ્તાર, ટેન નો વિસ્તાર યાદ કરો આર છે। કોટ ઇનવર્સ નો પ્રદેશ એટલે કોટ નો વિસ્તાર, સેક ઇનવર્સ નો પ્રદેશ એટલે સેક નો વિસ્તાર। ઓકે, સેક નો વિસ્તાર શું હતો? આર માઇનસ વિવૃત અંતરાલ માઇનસ વન વન,
sec inverse ના આર્ગ્યુમેન્ટમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલશે sec inverse ના આર્ગ્યુમેન્ટમાં અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલશે પણ માઇનસ 1 અને 1 ની વચ્ચેની સંખ્યા આમાં ચાલશે નહીં ઓકે આ બીજું કંઈ નથી sec નો વિસ્તાર છે એમ આ cosec inverse નો પ્રદેશ એટલે cosec નો વિસ્તાર એ છે r માઇનસ વિરુદ્ધ અંતરાલ માઇનસ 1 ચાલો 6 પ્રતિવિધેય છે ઓકે sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ sec ઇન્વર્સ cosec ઇન્વર્સ cot ઇન્વર્સ આ 6 એ 6 પ્રતિવિધેયમાં અંદર ઇનપુટ શું મૂકી શકાય એ મેં તમને સમજાવી દીધું ઇનપુટ એટલે એના આર્ગ્યુમેન્ટમાં શું મૂકાય આર્ગ્યુમેન્ટ એટલે એનો પ્રદેશ મેં તમને ભણાવી દીધો કે ભાઈ આના પ્રદેશમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકાય આના પ્રદેશમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકાય sin inverse ના આર્ગ્યુમેન્ટ માં minus 1 થી 1 માં આવેલી સંખ્યા જ મુકાય cos inverse ના આર્ગ્યુમેન્ટ માં minus 1 થી 1 માં આવેલી સંખ્યા જ મુકાય હવે આ સંખ્યા મુકા પછી આ વિધેય નું જે મૂલ્ય મળે એને કહેવાય વિસ્તાર હવે હું તમને વિસ્તાર લખાવીશ નેક્સ્ટ રાઉન્ડ માં બરાબર વિડિયો પોઝ કરો સરસ થી અને આ નોટ ડાઉન કરી લ્યો હા બાળકો કોઈ આવી નેમ બોલે કે મે 10 ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટ માં 4000 જોયા હતા તો સાચી વાત છે 10 ઇન્વર્સ નો પ્રદેશ શું છે r r એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીંયા મૂકી શકાય 4000 નહીં 400 કરોડે મૂકાય ખ્યાલ આવી ગયો ઓકે કોઈ આવીને એમ બોલે કે sec ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટ માં મે 0.3 જોયા હતા તો ભાઈ sec ઇન્વર્સ નો પ્રદેશ માં માઇનસ 1 થી 1 માં આવેલી કોઈ સંખ્યા આવશે નહીં અને આ સંખ્યા માઇનસ 1 થી 1 માં આવેલી છે તો આ ખોટું છે આમ ન લખી શકાય ક્યારે હા sec ઇન્વર્સ ના પ્રદેશ માં તમે 300 લખો 3000 લખો આ હાલે ઓકે sec ઇન્વર્સ નો પ્રદેશ માં કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે પણ માઇનસ 1 અને 1 ની વચ્ચેની સંખ્યા નહીં હાલે તો આ માઇનસ 1 અને 1 ની વચ્ચેની સંખ્યા હતી તો એ અવ્યાખ્યાયિત થાય અને આ માઇનસ 1 અને 1 ની વચ્ચે નથી તો આ તો વ્યાખ્યાયિત છે ઓકે જસ્ટ આટલું ઘણું સારું બાળકો વ્યવસ્થિત મેં તમને અહીં સમજાવ્યું પ્રદેશમાં શું મૂકી શકાય અંદર આર્ગ્યુમેન્ટમાં પ્રદેશ ભણાયું પ્રદેશમાં x ની કિંમત મૂક્યા પછી બરાબરમાં જે આન્સર આવે આ વિધેયનું જે મૂલ્ય આવે એ મૂલ્ય હંમેશા એના વિસ્તારમાં જ આવે કોઈ પણ વિધેયનું મૂલ્ય એના વિસ્તારની બહાર ક્યારેય ન જાય હવે આ 6 પ્રતિવિધેય છે આ 6 એ 6 નો વિસ્તાર હવે હું તમને ભણાવું છું વ્યવસ્થિત વિડિયો પોસ્ટ કરી સાઈડમાં સમજૂતી માટે આ પણ લખી લેજો સમજૂતી માટે છે એમસીક્યુ માં કામ આવી જાય ઘણી વખત ઓકે તો આ નોંધ અને આ સમજૂતી એક્ઝામ્પલ્સ હા એમસીક્યુ માં પૂછી નાખે કે ભાઈ આવા 4 ઓપ્શન આપી દે નીચેના પૈકી કઈ વસ્તુ અશક્ય છે અશક્ય વસ્તુ એટલે કે જે સંખ્યા એના પ્રદેશની બહારથી આવી હોય એ સંખ્યા વાળું જે વિધેય હોય એ અવ્યાખ્યાયિત થાય ઓકે સારું વિડિયો પોસ્ટ કરીને નોટ ડાઉન કરો હેલો ચલો ઓકે સારું બાળકો હવે હું ભણાવું છું આ 6 6 વિધેયોનો વિસ્તાર ચાલો હવે હું આને હટાવું છું સારું બાળકો વિસ્તારને બોલાય રેન્જ વિસ્તારને ઇંગ્લિશમાં બોલાય રેન્જ ત્રિકોણમિતિ પ્રતિવિધેયોનો વિસ્તાર ઓકે સારું પહેલો પોઈન્ટ સાઇન ઇન્વર્સ નો વિસ્તાર ઓકે ચાલો જોજો અહીં બધા બાળકો સાઇન ઇન્વર્સ નો વિસ્તાર આટલો છે તમે લોકો ને 6 પ્રતિવિધેય ભણ્યા ઓકે સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ ટેન ઇન્વર્સ સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સ કોટ ઇન્વર્સ આ પ્રતિવિધેય છે ને એ બેઝિકલી એનો જવાબ એક ખૂણો આવશે તમે જોયું હતું સાઇન ઇન્વર્સ એક્સ નું જે મૂલ્ય આવશે એ બેઝિકલી એક ખૂણો આવશે
જે જવાબ છે એ એક ખૂણો છે અને એ ખૂણો ઈ પ્રતિ વિધેયના વિસ્તારમાં હશે. તો હું તમને ભણાવું છું અત્યારે વિસ્તાર. ચાલો સાઈન ઇન્વર્સ નો વિસ્તાર આટલો હશે, માઇનસ પાઈ બાય ટુ થ્રી પાઈ બાય ટુ. અહીંયા ઝીરો છે, આમ વિષમ ઘડીમાં પાઈ બાય ટુ સુધી અને સમઘડીમાં આમ જાઉં, સમઘડીનો આ ખૂણો ઋણ બોલાય, માઇનસ પાઈ બાય ટુ. આ ગાળામાં બાળકો, આ ગાળામાં બધા લઘુ કોણ આવશે? આ ગાળામાં બધા લઘુ કોણ આવશે? ઓકે, અહીંયા આવશે પાઈ બાય સિક્સ, અહીંયા વચ્ચે આવશે પાઈ બાય ફોર, અહીંયા આવશે પાઈ બાય થ્રી. પાઈ બાય સિક્સ એટલે ત્રીસ અંશ, પાઈ બાય ફોર એટલે પિસ્તાલીસ અંશ, પાઈ બાય થ્રી એટલે સાઈઠ અંશ. ઓકે, એ સિવાય પણ બાળકો આ જે ગાળો છે ને, આ ગાળો આમાં ઘણા બધા ખૂણા આવે. આ ગાળામાં અહીંયા આ જે બતાવું આટલો પાર્ટ, આ પાર્ટમાં ઘણા બધા ખૂણા આવે. છેદ વધારતા જાઓ, પાઈ બાય સેવન, પાઈ બાય એટ, પાઈ બાય નાઇન, પાઈ બાય ટેન, છેદ વધારતા જાઓ તો એ ખૂણો નાનો નાનો થતો જાય. ફટાફટ જો, જો આ ખૂણો છે પાઈ બાય સિક્સ. ઓકે, આટલો ખૂણો ત્રીસ અંશ છે. હવે છેદ વધારું તો એ ખૂણો નાનો નાનો થતો જાય. તો પાઈ બાય સેવન, પાઈ બાય એટ, પાઈ બાય નાઇન, પાઈ બાય ટેન, ખૂણો નાનો નાનો થતો જાય. ઓકે, પણ રહેશે ઝીરો કરતા મોટો. કદાચ તમે લખો પાઈ ના છેદમાં પચાસ, તો એ ખૂણો આમ નાનો નાનો થતો થતો ઝીરો બાજુ જાય છે. કઈ બાજુ જાય છે? ઝીરો બાજુ. ખૂણો નાનો નાનો થાય છે. આ પાઈ બાય સિક્સ છે, હવે છેદ વધારું એટલે એ ખૂણો નાનો નાનો થતો જાય છે, ઝીરો બાજુ જાય છે, પણ એ રહેશે ઝીરો કરતા મોટો. પેલા ચરણમાં રહેશે એને લઘુ કોણ કહેવાય. પેલા ચરણના ખૂણાને બોલાય લઘુ કોણ. પેલા ચરણનો ખૂણો એટલે ઝીરો અને નેવું ની વચ્ચે, ઝીરો અને નેવું ની વચ્ચે, મતલબ એને બોલાય લઘુ કોણ. તો બાળકો આ બધા લઘુ કોણ છે. ખ્યાલ આવી ગયો? પાઈ બાય સિક્સ એટલે ત્રીસ, પાઈ બાય સેવન એટલે ત્રીસ થી થોડોક નાનો, પાઈ બાય એટ, પાઈ બાય નાઇન, પાઈ બાય ટેન, પાઈ બાય ઇલેવન, પાઈ બાય ટ્વેલ્વ, પાઈ બાય થર્ટીન, પાઈ બાય ફોર્ટીન. કાલ સવારે કોઈ આમ લખીને વહી જાય પાઈ ના છેદમાં પાંત્રીસ, તો એને કહેવાનું એ ખૂણો અહીંયા ક્યાંક આવે પેલા ચરણમાં, ઝીરો ની એકદમ નજીક આવે, આવે ઝીરો ની ઉપર. તો મેં બતાવ્યું કે આ ભાગમાં જે ખૂણાઓ છે એ બધા આ ટાઈપના છે. જેમ છેદ વધારો એમ એ ખૂણો ઝીરો બાજુ આવતો જાય, ઝીરો બાજુ આવતો જાય, ઝીરો ની એકદમ નજીક આવી જાય, પણ ઝીરો ક્યારેય થશે નહીં. છેદ વધારતા જાઓ તો એ ખૂણો નાનો નાનો થશે, પણ રહેશે ઝીરો કરતા મોટો, મતલબ પેલા ચરણમાં રહેશે, મતલબ લઘુ કોણ કહેવાય. આ બધા લઘુ કોણ છે, આ બધા લઘુ કોણ છે, આ બધા શું છે? લઘુ કોણ. ઓકે, સારું. લઘુ કોણને એક્યુટ એંગલ કહેવાય ઇંગ્લિશમાં, એને શું કહેવાય? એક્યુટ એંગલ. ચાલો બાળકો કન્ટિન્યુ કરીએ. હવે તમે એમ જો કે આમ પાઈ બાય સિક્સ, આમ પાઈ બાય સિક્સ, તો આમ સમઘડીની દિશામાં આવો તો અહીંયા ખૂણો આવે માઇનસ પાઈ બાય સિક્સ, આમ પાઈ બાય ફોર તો અહીંયા આવો તો આવે માઇનસ પાઈ બાય ફોર, આમ પાઈ બાય થ્રી તો આ બાજુ આવો સમઘડીમાં તો માઇનસ પાઈ બાય થ્રી. ઓકે, તો જે સાઈન ઇન્વર્સ નો વિસ્તાર છે, સાઈન ઇન્વર્સ નું મૂલ્ય હંમેશા આ અંતરાલમાં આવશે, માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ માં આવશે. સાઈન ઇન્વર્સ નું મૂલ્ય આ રેન્જમાં આવશે. સાઈન ઇન્વર્સ નો જવાબ ક્યારેય આ અંતરાલની બહાર જશે નહીં. સાઈન ઇન્વર્સ નું મૂલ્ય વધીને નેવું અંશ સુધી જશે અને આમ માઇનસ નેવું અંશ સુધી જશે, એનાથી આમ આગળ ક્યારેય જશે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, પહેલા ચરણમાં હશે તો એ લઘુ કોણ હશે, અને અહીંયા હશે તો લઘુ કોણ હશે, પણ માઇનસની નિશાની સાથે આવશે. તો સાઈન ઇન્વર્સનું મૂલ્ય આની અંદર આવે, આને એની રેન્જ કહેવાય, વિસ્તાર કહેવાય. અને ફટાફટ અત્યારે જ યાદ રાખો. બીજું, ટેન ઇન્વર્સનો વિસ્તાર, ટેન ઇન્વર્સ નો વિસ્તાર બસ આ જ છે, ખાલી થોડોક ફરક છે. માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ એટલે શું થયું ખબર છે? કે છેડાના બે મૂલ્યો, માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ, આ બે મૂલ્યો ડિલીટ કરી દીધા, બાકીના વચ્ચેના બધા મૂલ્યો એમનેમ છે આની અંદર.
આમાં ને આમાં ફરક શું છે? આમાં માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ આવે, આમાં માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ ન આવે. એનું કારણ છે કે ટેન પાઈ બાય ટુ અવ્યાખ્યાયિત થાય. ટેન પાઈ બાય ટુ એટલે સાઈન પાઈ બાય ટુ ના છેદમાં કોસ પાઈ બાય ટુ, આ છેદ ઝીરો થઈ જાય, કોસ પાઈ બાય ટુ ઝીરો થઈ જાય. ટેન પાઈ બાય ટુ અવ્યાખ્યાયિત થાય છે એટલે ટેન ઇન્વર્સ ના મૂલ્યોમાં આ બે મૂલ્યો પાઈ બાય ટુ વાળા બે મૂલ્યો લેવાતા નથી. આ પોઈન્ટ ની કઈ ખાસ એટલી જરૂર નથી, તો ચેપ્ટર આગળ આવશે તો તમને એમનેમ સમજાઈ જશે. અત્યારે તો તમે આનો વિસ્તાર યાદ રાખો. ત્રીજું, કોસેક ઇન્વર્સ નો વિસ્તાર. કોસેક ઇન્વર્સ નો વિસ્તાર સૌરૂત અંતરાલ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ અને માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ ની વચ્ચેની એક કિંમત છે ઝીરો, એ ઝીરો એક નહીં આવે આના વિસ્તારમાં. માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ બધું આવશે, પણ એક ઝીરો સભામાંથી ઉભો થઈને વયો ગયો. આજે માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ આ બધા ખૂણાઓની એક સભા હલતી હતી, એ સભામાંથી ઝીરો ઉભો થઈને વયો ગયો. ઝીરો ઉભો થઈને શું કામ ગયો? કેમકે કોસેક ઝીરો, કોસેક ઝીરો એટલે વન અપોન સાઈન ઝીરો, સાઈન ઝીરો ઝીરો અવ્યાખ્યાયિત થાય એટલે એક ઝીરો આમાંથી મેં હટાવી દીધો. તો કોસેક ઇન્વર્સ નું મૂલ્ય, કોસેક ઇન્વર્સ નું મૂલ્ય આની અંદર આવશે, આ અંતરાલ ની બહાર નહીં જાય. તો ઓલમોસ્ટ આ ત્રણેયનો વિસ્તાર આટલો છે, માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ. થોડો થોડો ફરક છે, આમાં માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ નથી આવતા, આમાં એક ઝીરો નથી આવતો, બાકી ઓવરઓલ એનો વિસ્તાર આટલો છે. એની રેન્જ મતલબ આ જે ત્રિપુટી છે, સાઈન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, એના મૂલ્યો માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ માં રહેશે, એની બહાર ક્યારેય જશે નહીં. ઓકે, ચોથી વાત, કોસ ઇન્વર્સ નો વિસ્તાર. પાંચમી વાત, કોટ ઇન્વર્સ નો વિસ્તાર. અને છઠ્ઠી વાત, સેક ઇન્વર્સ નો વિસ્તાર. સેક ઇન્વર્સ નો વિસ્તાર. હવે આ જે ત્રિપુટી આવી, આનો વિસ્તાર ઝીરો થી પાઈ છે, એનો વિસ્તાર છે ઝીરો થી પાઈ. અહીંયા ઝીરો છે, ઝીરો થી પાઈ આટલો વિસ્તાર છે. મતલબ આ ત્રણેયના જે મૂલ્યો છે એ આ વિસ્તારમાં આવશે. હા બાળકો, કોઈ ખૂણો, કોઈ ખૂણો બીજા ચરણમાં હોય, કોઈ ખૂણો બીજા ચરણનો ખૂણો તો એ આ ટાઈપનો હોય, પાઈ માઇનસ થીટા ટાઈપનો હોય. બીજા ચરણનો ખૂણો એટલે આ પાઈ માઇનસ થીટા ટાઈપનો ખૂણો. બીજા ચરણનો ખૂણો એટલે નેવું અને એકસો એસી વચ્ચેનો ખૂણો. નેવું અને એકસો એસી વચ્ચેનો ખૂણો એટલે ગુરુકોણ. પાઈ માઇનસ થીટા ટાઈપના ખૂણાને બોલાય ગુરુકોણ. મતલબ બાળકો આ ટાઈપનો હશે, પાઈ માઇનસ પાઈ બાય સિક્સ, પાઈ માઇનસ પાઈ બાય ફોર, પાઈ માઇનસ પાઈ બાય થ્રી, આ ટાઈપનો જે ખૂણો આવે એ ખૂણો બીજા ચરણનો ખૂણો હોય એને બોલાય ગુરુકોણ. પેલા ચરણના ખૂણા મેં અહીં બતાવ્યા છે એને બોલાય લઘુકોણ. તો જે કોસ ઇન્વર્સ નો વિસ્તાર છે એ છે સૌરૂત અંતરાલ ઝીરો થી પાઈ. સૌરૂત અંતરાલ ઝીરો થી પાઈ મતલબ કોસ ઇન્વર્સ નું મૂલ્ય આની અંદર આવશે, ઝીરો થી પાઈ ની અંદર આવશે. કોટ ઇન્વર્સ નો વિસ્તાર વિવૃત અંતરાલ ઝીરો થી પાઈ. વિવૃત અંતરાલ એટલે બે જણા ઉભા થઈને વયા ગયા, ઝીરો અને પાઈ વચ્ચેના બધા મૂલ્યો એમનેમ છે આની રેન્જમાં. સેક ઇન્વર્સ નો વિસ્તાર છે સૌરૂત અંતરાલ ઝીરો થી પાઈ, આમાં વચ્ચે વાળો ઝીરો ઉભો થઈને વયો ગયો. તો આમાં ઝીરો અને પાઈ ની વચ્ચે કોણ આવે? અહીંયા પાઈ બાય ટુ, આમાં એક પાઈ બાય ટુ નહીં આવે, સભામાંથી પાઈ બાય ટુ એક ઉભો થઈને વયો ગયો. તો ઓલમોસ્ટ આ જે ત્રિપુટી છે એનું મૂલ્ય આની અંદર મળશે. પ્રતિ વિધેયનું જે મૂલ્ય હોય એ એક ખૂણો હોય અને એ ખૂણો એના વિસ્તારમાં હશે, ઝીરો થી પાઈમાં હશે. આ ત્રિપુટીનું મૂલ્ય આ એરિયામાં આવશે, આ ત્રિપુટીનું મૂલ્ય આ એરિયામાં આવશે. એમાં પેલો ચરણ આવે તો લઘુકોણ, બીજો ચરણ આવે તો ગુરુકોણ. ગુરુકોણ એટલે પાઈ માઇનસ થીટા ટાઈપનો ખૂણો, પાઈ માઇનસ થીટા ટાઈપના ખૂણાને બોલાય ગુરુકોણ. પાઈ માઇનસ પાઈ બાય સિક્સ, પાઈ માઇનસ પાઈ બાય ફોર, પાઈ માઇનસ પાઈ બાય થ્રી, આ ટાઈપના ખૂણા. ઓકે, પાઈ માઇનસ સમથિંગ,
આ પાર્ટ ને બોલાય પાઈ માઇનસ થીટા. સારું બાળકો, તો આ છ એ છ પ્રતિવિધેયોના વિસ્તાર છે અને તમે કમ્પ્લીટ મોઢે યાદ રાખી લ્યો. સારું, ઓકે. એકવાર પાછો અહીંયા કહી દઉં, અહીંયા પાઈ બાય સિક્સ, થોડાક નીચે આવો તો પાઈ બાય સેવન, પાઈ બાય એટ, પાઈ બાય નાઇન, પાઈ બાય ટેન, પાઈ બાય ઇલેવન, પાઈ બાય ટ્વેલ્વ, પાઈ બાય થર્ટીન, પાઈ બાય ફોર્ટીન, ની બધા ખૂણા અહીંયા આવશે આ ભાગમાં. મતલબ બધા લઘુ કોણ આવશે, બધા પેલા ચરણમાં આવશે આ બધા. સારું બાળકો, એ બધાના મૂલ્યો આપણે યાદ રાખવા જરૂરી નથી, ઓકે. મૂલ્યો તમને જેને આવડે છે એટલા ઘણા બસ. તો વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, આપણે આગળ આવશું. ઓકે સારું, હવે હું આને હટાવું છું બાળકો. તો પ્રદેશ અને વિસ્તાર બે તમને કમ્પ્લીટ મળે છે. હવે હું આને હટાવું છું. એક બે, ચલો હું બેઝિક વાત પણ તમને હવે પેલા અહીંયા કરી દઉં. કોઈ સ્ટુડન્ટને આ ન આવડતું હોય કે આવડતું હોય, એક વાર તો ચોપડામાં લખી જ લેજો ફટાફટ. સાઈન કોસ ટેન, અહીંયા છે 30 અંશ, અહીંયા છે 45 અંશ, અહીંયા છે 60 અંશ, સાઈન 30, આ 30 અંશ, આ 45 અંશ, આ 60 અંશ. સાઈન 30 વન બાય ટુ, કોસ 30 રૂટ 3 બાય ટુ, ટેન 30 વન બાય રૂટ 3, સાઈન 45 વન બાય રૂટ ટુ, કોસ 45 વન બાય રૂટ ટુ, ટેન 45 વન, સાઈન 60 રૂટ 3 બાય ટુ, કોસ 60 વન બાય ટુ, ટેન 60 રૂટ 3, સાઈન 00 કોસ 01, આ બે યાદ રાખજો. સાઈન 91 કોસ 90, સાઈન પાઈ 0 કોસ પાઈ માઇનસ 1, સાઈન 3 પાઈ બાય 2 માઇનસ 1, કોસ 3 પાઈ બાય 2 0. બસ ખતમ. ઓકે બાળકો, સારું, વિડીયો પોઝ કરો અને આ પોઈન્ટ પણ નોટ ડાઉન કરો અને સાથે સાથે એક પોઈન્ટ અહીંયા પણ લખી દો, આને પણ નોટ ડાઉન કરો. અહીંયા આવે પાઈ બાય ટુ માઇનસ થીટા, અહીંયા આવે પાઈ બાય ટુ પ્લસ થીટા. ઘણા સ્ટુડન્ટ એમ કે આ તો અમે ત્રિકોણમિતિમાં 11મામાં લખેલું છે. તો ભાઈ આ વસ્તુ તમે 11મામાં ત્રિકોણમિતિના ચોપડામાં લખેલી છે, તમે આ ચેપ્ટરમાં આ વસ્તુ વારે વારે આવશે એટલે જ તો હું લખાવતો હોય, બરાબર. તો એવું તો નહીં કરું તમે આ ચેપ્ટર વાંચતા હોય તો ત્રિકોણમિતિનો ચોપડો ભેગો ખુલ્લો રાખશો, એ આપણે ધંધો ન કરવો, બરાબર. વ્યવસ્થિત બેઝિક પોઈન્ટ્સ હું જે કાંઈ કહું એ વિડીયો પોસ્ટ કરીને જેમ કહું એવી રીતે કરતા જાઓ, ખ્યાલ આવી ગયો. તમારી બુદ્ધિ એની અંદર બહુ ન વાપરતા, બરાબર. તમે તો એમ સમજો કે સાહેબે કીધું આ લખવાનું છે તો પાછું લખી લ્યો, એમ એવું વિચારો કે આ પેલા કરાયું હોય તો મને ખબર હોય અમે 11મામાં કરાવ્યું જ હોય, બરાબર. તો તમારું મગજ આમાં ઘસોમાં, મેં આ કીધું આ લખી નાખો તો બસ આખું વિચીને લખી નાખો, આખું વિચીને મતલબ આમ આખું ખુલ્લી રાખીને પણ લખી નાખો. પાઈ બાય ટુ માઇનસ થીટા, પાઈ બાય ટુ પ્લસ થીટા, 3 pi by 2 minus theta, 3 pi by 2 plus theta, pi minus theta, pi plus theta, pi minus theta ની સામે 2 pi minus theta, pi plus theta ની સામે 2 pi plus theta, અહીંયા all plus, અહીં બધા ધન બીજા ચરણમાં, sin અને cosec બે ધન, ત્રીજા ચરણમાં tan અને cot બે ધન, ચોથા ચરણમાં કોષ અને શેક બે ધન. ઓકે, ફટાફટ એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ નોંધ કરીને રનિંગ જ્યાં પહોંચ્યાશો ત્યાં જ લખી નાખો પાકા ચોપડામાંથી, પાછળના પેજે લખવાની જરૂર નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે વસ્તુ હું ભણાવવા જાઉં છું એને અનુરૂપ વસ્તુ છે. ઓકે, તો મહેરબાની કરીને આને લખી નાખો તમે. સારું, વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ઓકે ચલો, આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હવે મને હટાવું છું. ઓકે, સારું બાળકો,
અમુક નેક્સ્ટ સેટ ઓફ ફોર્મ્યુલા હવે આપણે લખશું પાછું. નોટ પેલું સાઇન ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ છે એ સાઇન નું પ્રતિવિધેય છે. ઓકે, સાઇન ઇન્વર્સ છે એ સાઇન નું પ્રતિવિધેય છે. એ પેલા હું અહીંયા બે જનરલ ફોર્મ્યુલા લખી દઉં. નોટ એફ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં એફ આવે, ગુણાકારમાં નથી, એફ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં એફ આવે તો આ બંનેની જે ઇફેક્ટ હોય ને એ નલિફાઈ થઈ જાય, બે એકબીજાના પ્રતિવિધેય છે. ઓકે, એક્સ ઉપર જે કામ એફ કરે એનું ઊંધું કામ એફ ઇન્વર્સ કરી નાખે, મતલબ એફ ઇન્વર્સ અને એફ બેની જે અસર હોય ને એ બે નલિફાઈ થઈ જાય, નીલ થઈ જાય, બે ડિલીટ થઈ જાય અને એક્સ બાર નીકળી જાય. આવું શું કામ થાય તો હું અહીંયા થોડુંક તમને એના વિશે સમજાવું. સ્ટાર્ટિંગમાં મેં એક પોઈન્ટ લખ્યો હતો, વિધેય એફ ને આલ્ફા આપો તો બીટા આપે, તો પછી એફ ઇન્વર્સ એફ ના પ્રતિવિધેયમાં બીટા આપો તો એ તમને આન્સર શું આપે, આલ્ફા આપે. આ પોઈન્ટ મેં આગળ લખ્યો હતો, એફ ને આલ્ફા આપો તો એ તમને બીટા આન્સર આપે. તો એફ ઇન્વર્સ ઊંધું કામ કરે, એફ ઇન્વર્સ ને બીટા આપો તો એ આલ્ફા આન્સર આપે. હવે તમે જો માની લો કે મેં આમ લખ્યું છે, એફ ઇન્વર્સ ઓફ એફ ઓફ સમથિંગ, અહીં કંઈક લખેલું છે મેં, દાખલા તરીકે હું લખું આલ્ફા, તો સ્ટેપ જોવો તમે, એફ ઇન્વર્સ એફ ઓફ આલ્ફા, એફ ઓફ આલ્ફા કેટલો આન્સર આપે, બીટા. હા, એફ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં, ગુણાકારમાં નથી, એફ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં એફ છે ને એફ ના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા છે. હવે એફ ઓફ આલ્ફા એ શું આન્સર આપ્યો, બીટા. તો એફ ઇન્વર્સ બીટા શું આન્સર આપે, આલ્ફા. તો તમે જોયું આનો આન્સર ડાયરેક્ટલી શું આવી ગયો, આલ્ફા. આ આલ્ફા સીધો આવી ગયો. ઘણા સ્ટુડન્ટ એમ કે રફ ભાષામાં કે આ બે ઉડી ગયા, ઉડી ઉડી ન ગયા હોય, એનું કારણ મેં અહીંયા સમજાવ્યું છે કે પેલા એફ ઓફ આલ્ફા છે એ બીટા આન્સર આપે, તો બીટા ઉપર એફ ઇન્વર્સ પાછો શું આન્સર આપે, આલ્ફા. એફ ઇન્વર્સ બીટા પાછો આલ્ફા થઈ જાય, તો આની આ કિંમત અહીંયા બહાર નીકળી જાય. ખ્યાલ આવી ગયો? તો એટલા માટે લખ્યું એફ ઇન્વર્સ ઓફ એફ હોય ઓફ એક્સ તો બરાબર એક્સ લખાય, અથવા તો આમય લખાય, એફ ના આર્ગ્યુમેન્ટમાં એફ ઇન્વર્સ આવે તો પણ આન્સર શું આવે, એક્સ આવે. આ વસ્તુ ડિટેલમાં પેલા ચેપ્ટરમાં આપણે ભણશું, પણ એની કોઈ એટલી બધી જરૂર નથી. જરૂર નથી મતલબ અહીંયા અહીંયા મેં સમજાવી દીધું છે, ખ્યાલ આવી ગયો. આ વસ્તુમાં એવું હોય તો થોડોક વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, અને એટલું ન જોવો તો કાંઈ નહીં. તમે તો એમ વિચારો, એફ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં એફ આવે કે એફના આર્ગ્યુમેન્ટમાં એફ ઇન્વર્સ આવે, આ બંને એકબીજાના પ્રતિવિધેય છે, તો બેયની અસર નલિફાઈ થઈ જાય. નલિફાઈ થઈ જાય મતલબ બેયની અસર એકબીજાના વિરોધી છે, તો બેયની જે અસર હોય એ ડિલીટ થઈ જાય અને આ એક્સ બાર નીકળી જાય. ખ્યાલ આવી ગયો? ઓકે, આના ઉપરથી હવે હું પોઈન્ટ લખીશ અહીંયા. પહેલો પોઈન્ટ સાઇન ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં સાઇન થીટા આવી જાય, તો આના જેવી વાત થઈ, સાઇન ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં સાઇન, તો સાઇન ઇન્વર્સ અને સાઇન એકબીજાના પ્રતિવિધેય છે, તો અહીંથી થીટા છૂટો પડી જશે. પણ હવે બાળકો આ જે થીટા છૂટો પડ્યો એ તો આનું મૂલ્ય થયું. બાયણે કોણ છે, બાર, આઉટર સાઇડમાં બાર કયું વિધેય છે, સાઇન ઇન્વર્સ. તો આ જે મૂલ્ય આવ્યું એ તો સાઇન ઇન્વર્સ નું મૂલ્ય છે, અને સાઇન ઇન્વર્સ નું જે મૂલ્ય હોય એ ક્યાં હોય, સાઇન ઇન્વર્સ ના વિસ્તારમાં હોય. ખ્યાલ આવી ગયો? તો આ જે થીટા છૂટો પડ્યો એ સાઇન ઇન્વર્સ નું મૂલ્ય છે, તો એમ બોલાય કે આ થીટા છૂટો તો પડે જો એ થીટા સાઇન ઇન્વર્સ ના, સાઇન ઇન્વર્સ નું મૂલ્ય ક્યાં હોય, સાઇન ઇન્વર્સ ના વિસ્તારમાં હોય. અને સાઇન ઇન્વર્સ નો વિસ્તાર હમણાં મેં ભણાવ્યો હતો એ છે સૌરૂ તંત્રાલ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ. હવે ફટાફટ ટેન ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં ટેન થીટા આવે, તો ટેન ઇન્વર્સ અને ટેન પ્રતિવિધેય છે, બે ભાગી જાય, થીટા છૂટો પડી જાય. આવું તો થાય જો આ થીટા બહારનું વિધેય, બહાર કોણ છે, ટેન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ નું મૂલ્ય છે, તો એ ટેન ઇન્વર્સ ના વિસ્તારમાં હશે. તો આ થીટા ટેન ઇન્વર્સ નો વિસ્તાર એટલે વિવૃત અંતરાલ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ. ત્રીજી વાત, કોસેક ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં કોસેક થીટા આવે તો થીટા છૂટો પડે. હમણાં હું ઉદાહરણ લઈશ ને એટલે બધી વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે, ટેન્શન ના લેતા. ઓકે,
तो थीटा छूटो पड़े जो ई थीटा कोशेक इनवर्स ना विस्तार में हो। कोशेक इनवर्स ना विस्तार एटले सौरूत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू माइनस जीरो। चौथी बात, कोस इनवर्स ना आर्ग्यूमेंट में एनु प्रतिविधेय कोस आवी जाए। कोस अने कोस इनवर्स एक बीजा ना प्रतिविधेय छे। कोस नु प्रतिविधेय कोस इनवर्स छे, कोस इनवर्स नु प्रतिविधेय कोस छे, एम बोलो तो भी हाल। आ बे एक बीजा ना प्रतिविधेय छे तो बेनी असर नलिफाई थी जाए अने थीटा छूटो पड़ी जाए। आ जे थीटा छूटो पड़े छे ई कोस इनवर्स नी किंमत छे, तो ई कोस इनवर्स ना विस्तार में हशे। आवुं तो थाय जो थीटा कोस इनवर्स नो विस्तार, कोस इनवर्स नो विस्तार छे जीरो थी पाई, जीरो थी पाई में होय। पांचमी बात, कोट इनवर्स ना आर्ग्यूमेंट में कोट थीटा आवे तो थीटा छूटो पड़ी जाए। जो ई थीटा कोट इनवर्स ना विस्तार में होय एटले के विवृत अंतराल जीरो थी पाई में होय। छठी बात, सेक इनवर्स ना आर्ग्यूमेंट में सेक थीटा आवे तो थीटा छूटो पड़ी जाए। जो ई थीटा सेक इनवर्स ना विस्तार में एटले सौरूत अंतराल जीरो थी पाई माइनस पाई बाय टू में होय, आ अंतराल में होय। ओके, तो हवे आमां कई बीजू याद रखवा जेवुं छे नहीं, कई आ तो विस्तार लखेला छे, विस्तार तो याद राखी लियो, बाकी बीजू जोवानुं कई नथी। साइन इनवर्स होय तो एना आर्ग्यूमेंट में साइन आवो जोईए, टेन इनवर्स ना आर्ग्यूमेंट में टेन आवे, कोसेक इनवर्स ना आर्ग्यूमेंट में कोसेक आवे, जोई लियो कोस इनवर्स ना आर्ग्यूमेंट में कोस आवे, कई याद रखवानुं तो छे नहीं। तो आ थीटा छूटो पड़ी जाए, जो ई थीटा बहार ना विधेय ना विस्तार में होय, बहार कोण छे साइन इनवर्स, तो एना विस्तार में होवो जोईए। बार कोण छे टेन इनवर्स, तो आ मूल्य कोनू छे टेन इनवर्स नू, टेन इनवर्स नी किंमत थीटा छे, तो ई थीटा टेन इनवर्स ना विस्तार में हशे, बस बाकी कई नथी, सिंपल छे। जे उपली त्रिपुटी छे एनो विस्तार आटलो छे अने जे नीचली त्रिपुटी छे एनो विस्तार आटलो छे। सारू बाळको, वीडियो पॉज करो अने आ नोंध ने लखी नाखो व्यवस्थित। ओके सर वर्को, तो थोड़ी झड़प राखशो लखवामां। ओके हवे हुं आने हटावुं छुं, चलो हवे आपणे एक्जाम्पल्स चालू करशुं। ओके हुं एकदम पेटर्न वाइज ज आलीश, बराबर जे तमने मटीरियल में आपेलुं छे। ओके जे मटीरियल तमने आपेलुं छे आनी अंदर मैं बधा दाखला व्यवस्थित गोठवी दीधा छे। आनी अंदर चोपड़ी 100% कवर थई जाय छे, टेक्स्टबुक टेक्स्टबुकना स्वाध्यायना दाखला कवर थई जाय छे, टेक्स्टबुकना उदाहरणना दाखला पण कवर थई जाय छे। ओके अने ई प्रमाणे अने बारना दाखला पण कवर करी लीधा छे आनी अंदर। तो आ प्रमाणे आपणे लाइनमां આવશું અને આ પ્રમાણે આપણે દાખલા ગણશું। ઓકે પહેલા હું મારી રીતે અમુક એક્ઝામ્પલ્સ તમને અહીંયા આપું છું, સારું અહીં જઈને આપજો બધા। આનું મૂલ્ય શોધો, સાઇન ઇન્વર્સ 1/√2, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં છે 1/√2, એનું મૂલ્ય શોધો। તો કાંઈ નહીં, હાઉ સિમ્પલ। બેઝિકલી આ ભાઈ શું પૂછે ખબર છે, આ એક એવો ખૂણો છે, આનો જવાબ એક એવો ખૂણો આવશે જેનું સાઇન મૂલ્ય 1/√2 હોય, એવો કયો ખૂણો છે જેને સાઇનની અંદર મૂકો તો આન્સર 1/√2 આવે, તો તરત ખબર પડે 45 અંશ કોણ આવે, હોશિયાર માણો એનો સમજી ગયો હોય કે આ એક એવો ખૂણો છે। આ આખો રહ્યો ને પ્રતિવિધેય બેઝિકલી એક ખૂણો છે, એ એવો ખૂણો છે જેનું સાઇન મૂલ્ય 1/√2 છે, તો એવો ખૂણો કોણ હોય 45, સાઇન 45 1/√2 થાય, તો આન્સર આવી ગયો 45 અંશ, પાઈ બાય 4 રેડિયન, રેડી। પણ આપણે આને લીગલી મેથડથી કરશું, મેથડ સિમ્પલ છે, તમે વિચારો બાળકો, 1/√2 બાયણે સાઇન ઇન્વર્સ હોય તો અંદર બનાવવાનો સાઇન, તો 1/√2 એટલે સાઇન 45 થઈ ગયું। હમણાં ફોર્મ્યુલા લખ્યા હતા સાઇન 45 એટલે 1/√2, તો બસ સાઇન ઇન્વર્સ અને સાઇન વયા જાય અને પાઈ બાય 4 છૂટો પડે, પાઈ બાય 4 છૂટો પડે છે કારણ કે ઈ પાઈ બાય 4 બહારનું વિધેય, બહાર કોણ છે, બહાર
साइन इनवर्स एना विस्तार में छे, पाई बाय फोर बिलोंग्स टू साइन इनवर्स नो विस्तार एटले सौवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू एमा आवेलो छे, पाई बाय फोर एमा आवेलो छे, जो आई रियो एना विस्तार में छे साइन इनवर्स। चलो फटाफट कोस इनवर्स, कोस कोस इनवर्स रूट थ्री बाय टू आनु मूल्य शोधो। मोड़े खबर पड़ी जाए पण पहला तो मेथड जो, रूट थ्री बाय टू कोस इनवर्स रूट थ्री बाय टू जो बता, कोस इनवर्स हो तो अंदर बनावो कोस, अंदर कोस बनावो तो रूट थ्री बाय टू एटले कोस पाई बाय सिक्स, कोस त्रीस अंश अने हूँ बाळको हवे हटाई दऊं छुं। ओके कोस इनवर्स ने कोस भागी जाए पाई बाय सिक्स छूटो पड़े, कारण के आ पाई बाय सिक्स बाहर नु विधेय कोण छे, कोस इनवर्स छे ने, तो आ कोस इनवर्स नी किंमत छे, तो कोस इनवर्स नी किंमत क्या होय, तो तमारे कहवाय कोस इनवर्स ना विस्तार मां होय, अने कोस इनवर्स नो विस्तार छे 0 थी पाई, 0 थी पाई। आ पाई बाय सिक्स क्या आवे, पहला चरण मां, पहला चरण में आवेलो खूणो बधाईना विस्तार में होय। तमे जोयुं तो हमणा पहलो चरण उपली त्रिपुटी में हतो अने पहलो चरण नीचली त्रिपुटी नी रेन्ज में पण हतो, बेयना विस्तार में पहलो चरण नो लघुकोण तो बेयना विस्तार में आवे, तो पाई बाय सिक्स आनी अंदर आवेलो छे एटले अहींथी छूटो पड़ी जाय। ओके नेक्स्ट एक्जाम्पल, टेन इनवर्स वन नु मूल्य, हालो फटाफट भाई ने टेन इनवर्स हो तो अंदर टेन बनाव, तो वन एट्ले टेन पिस्तालीस, वन एट्ले टेन पिस्तालीस, टेन इनवर्स ने टेन भागी जाए पाई बाय फोर छूटा, कारण के पाई बाय फोर बाहर कौन छे, टेन इनवर्स एना विस्तार में छे, टेन इनवर्स नो विस्तार छे विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू। भाई पाई बाय फोर पहला चरण में आवे, पहलो चरण बेनी रेन्ज में छे, पहला चरण नो खूणो आखू वीचीन दरेकना विस्तार में होय, रेडी। ओके हमने જોયું હતું ને તમે 0 થી π માં હોય અને -π/2 થી π/2 માં પહેલા ચરણનો ખૂણો તો હોય છે। સર એક્ઝામ્પલ cot ઇનવર્સ √3 નું મૂલ્ય શોધો, તો તમારે એમ બોલાય બાયને cot ઇનવર્સ હોય તો અંદર cot બનાવાય, એટલે બે પ્રતિવિધેય થઈ જાય, બે ભાગી જાય, √3 એટલે cot π/6। ઓકે रूट थ्री एट टेन पाई बाय सिक्स वन बाय रूट थ्री, तो कोट पाई बाय सिक्स रूट थ्री, कोट इनवर्स ने कोट भागी जाए पाई बाय सिक्स छूटो पड़े, कारण के पाई बाय सिक्स कोट इनवर्स ना विस्तार में छे, कोट इनवर्स नो विस्तार छे विवृत अंतराल जीरो थी पाई। ओके एक्जाम्पल कोस इनवर्स वन बाय टू, हालो कोस इनवर्स हो तो अंदर कोस बनाव, वन बाय टू एट कोस पाई बाय थ्री, कोस इनवर्स ने कहा कोस साइठ अंश वन बाय टू थाय, हवे कोस इनवर्स ने कोस डिलीट थी जाए पाई बाय थ्री छूटा, पाई बाय थ्री छूटा, कारण के पाई बाय थ्री कोस इनवर्स ना विस्तार में आवे, कोस इनवर्स नो विस्तार छे सौवृत अंतराल जीरो थी पाई। चलो फटाफट साइन इनवर्स रूट थ्री बाय टू, हलो फटाफट बाइने साइन इनवर्स हो तो अंदर साइन बनाओ, रूट थ्री बाय टू एटले साइन सिक्सटी, साइन इनवर्स ने साइन वैया जाए पाई बाय थ्री छूटो, कारण के पाई बाय थ्री पहला चरण में छे एटले साइन इनवर्स नी रेन्ज में छे, साइन इनवर्स ना विस्तार सौवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू में आवेलो छे। ओके साइन इनवर्स जीरो, बाळको बार साइन इनवर्स हो तो अंदर साइन बनाओ, तो विचारो जीरो एटले साइन जीरो जीरो, साइन इनवर्स ने साइन वैया जाए जीरो छूटो पड़े, कारण के जीरो साइन इनवर्स नो विस्तार छे सौवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू, एमां जीरो आवे आवे ने एमां। एक्जाम्पल कोस इनवर्स वन, बाइने कोस इनवर्स होय
तो अंदर बनावो पड़े कोष वन, एटले तमने खबर छे कोष जीरो, हा कोष जीरो वन, तो कोष इनवर्स अने कोष वया जाय जीरो छूटो पड़ी गयो जीरो। शू काम छूटो पड़ो तो तमारे कहेवाय कारण के जीरो जीरो आ बहार नु विधेय कोण छे कोष इनवर्स, जीरो कोष इनवर्स ना विस्तार मां छे, कोष इनवर्स नो विस्तार छे सौरुत अंतराल जीरो थी पाई, एमां जीरो छे सौरुत अंतराल छे। कोई आम बोले तो कोष इनवर्स माइनस वन, तो सीधू माइनस वन एटले कोष पाई, हाँ माइनस वन एटले कोष पाई। आ पाई अहींथी छूटो पड़े कारण के पाई कोष इनवर्स ना विस्तार मां छे, कोष इनवर्स नो विस्तार छे सौरुत अंतराल जीरो थी पाई। घणा स्टूडेंट एम के सर आ खूणो आना विस्तार मां न होय तो अमार शुं करवुं, तो एना माटे हजी हुं आगळ भणावीश, ई चिंता करो मां, अत्यारे तो जे भणावुं एटलो समजो बधुं आवशे, तमे जे विचारो छो बधुं आगळ જઈને આવશે, હજી ચેપ્ટર ચાલુ છે। ઓકે sec ઇન્વર્સ √2, ચાલો ફટાફટ √2 એટલે sec 45 થાય ને, sec ઇન્વર્સ અને sec હોય જાય pi/4 છૂટા, કારણ કે pi/4 sec ઇન્વર્સ ના વિસ્તાર માં છે, sec ઇન્વર્સ નો વિસ્તાર છે સૌરુત અંતરાલ 0 થી pi - pi/2, હા એમાં 45 અંશ તો આની અંદર આવે છે। ઓકે સારું બાળકો, તો એક પોઈન્ટ મે અહીંયા કવર કર્યો, તો સાંભળો, તમે એક વસ્તુ માર્ક કરો કે આ જે પ્રતિવિધેય છે બધા બરાબર। ઓકે પહેલા તો એક કામ કરો, વિડીયો પોસ્ટ કરીને તમે લોકો પહેલા લખી લ્યો, આરામથી પહેલા લખી લ્યો, વિડીયો પોઝ કરીને લખી લ્યો, પહેલા વિડીયો પોઝ કરીને લખી લ્યો, હું એને પહેલા હટાવું। ઓકે ચાલો હવે સમજો, તમે એમ જોવો કે આ બે જે દાખલા ગણ્યા બરાબર, આ બધા પ્રતિવિધેય હતા, સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, એ બધાનું આર્ગ્યુમેન્ટ તમે જોવો ધન હતું, દેખાય ધન ધન। ઓકે જે જે અમે ધન લીધો છે એ બધા જોવો ધન, આ સાઈડ નો જોતા ધન ધન છે, પ્રતિવિધેયનું આર્ગ્યુમેન્ટ ધન આવે ને તો એનો આન્સર હંમેશા લઘુકોણ આવે, જો પેલા ચલણનો લઘુકોણ 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 સાઈઠ અંશ લઘુકોણ સાઈઠ અંશ લઘુકોણ રેડી। ઓકે તમે લોકો આ પેલા લખી લીધું છે, સારું હું પેલા એને હટાવું છું, થોડીક જગ્યા કરું છું, હવે હું તમને જે સમજાવવા જાઉં ને એને તમે બહુ ધ્યાનથી સમજો। ઉપલી ત્રિપુટી હતી ને એનું મૂલ્ય ઉપલી ત્રિપુટીનું મૂલ્ય આ એરિયામાં હતું માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ, ઓકે માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ, નીચલી ત્રિપુટીનું મૂલ્ય આ એરિયામાં હતું ઝીરો થી પાઈ બરાબર। હવે તમે એમ સમજો કે કોઈ પણ પ્રતિવિધેય હોય, કોઈ પણ પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ, એને તો હું લખું ટી ઇન્વર્સ, શું લખું એને હું ટી ઇન્વર્સ, કોઈ પણ પ્રતિવિધેય ના આર્ગ્યુમેન્ટમાં ધન સંખ્યા જ્યારે આવે છે, ભાઈ ટી એટલે ટેન્થ નો નથી, ટી એટલે ત્રિગોનોમેટ્રિક ફંક્શન, અને ટી ઇન્વર્સ એટલે ત્રિકોણ મિતિ પ્રતિવિધેય, ટી ઇન્વર્સ માં બધા આવી ગયા સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ ટેન ઇન્વર્સ સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સ કોટ ઇન્વર્સ, બધાના બધા પ્રતિવિધેયના આર્ગ્યુમેન્ટમાં ધન સંખ્યા આવે છે, ધન સંખ્યા, તો બેઝિકલી આ વસ્તુ એક લઘુકોણ છે, એક લઘુકોણ છે। તો ગમે ત્યારે આ ચેપ્ટર ભણતા હોય અને પ્રતિવિધેયના આર્ગ્યુમેન્ટમાં ધન સંખ્યા આવે તો એમ કેજો કે આ જે વસ્તુ છે ને એ એક લઘુકોણ છે, લઘુકોણ છે મતલબ બાળકો એ પેલા ચરણમાં છે, પેલા ચરણમાં છે, પેલા ચરણમાં છે। ઓકે પાછું બધા ખાસ અહીંયા ધ્યાન આપો, કોઈ પણ પ્રતિવિધેયના આર્ગ્યુમેન્ટમાં ધન સંખ્યા આવે તો એ પોતે એનું મૂલ્ય એક લઘુકોણ છે, એ પોતે એક લઘુકોણ છે। કોઈ પણ પ્રતિવિધેયના આર્ગ્યુમેન્ટમાં ધન સંખ્યા દેખાય તો એમ કહેવાનું કે એ વસ્તુ એક લઘુકોણ છે, ને લઘુકોણ છે એટલે ઝીરો અને નેવું ની વચ્ચે છે, તો પેલા ચરણમાં છે, હા અને આની રેન્જમાં છે, આની રેન્જમાં છે, પેલો ચરણ તો બધાના વિસ્તારમાં આવે છે બરાબર। ઓકે હવે લોચો ક્યાં થાય,
ये हम समझाऊ धारो के x धन संख्या छे पहली बात तो पहलो फॉर्म्यूला साइन इनवर्स ना आर्ग्यूमेंट में जो x आवे हवे x तो धन छे तो आनो आंसर पहला चरण में आवे आर्ग्यूमेंट धन आवे तो बधा विधेय नो आंसर पहला चरण में आवे लघुकोण छे ई तो मैं कही दीधु पछी उपली त्रिपुटी होय के नीचली त्रिपुटी होय एनो आंसर पहला चरण में जाय तो घणे एम के तो साहेब एनो आंसर अहीं क्यारे आवे आनो आंसर अहीं क्यारे आवे ई हवे समझावुं पहला मैं जे दाखला लीधा एमां आर्ग्यूमेंट धन लेतो तो आर्ग्यूमेंट धन लउ तो कोई पण विधेय होय आर्ग्यूमेंट धन लउ तो एनो आंसर पहला चरण में जाशे अने आर्ग्यूमेंट ऋण लउ तो उपली त्रिपुटी नो आंसर अहीं जाशे अने नीचली त्रिपुटी नो आंसर अहीं जाशे आर्ग्यूमेंट ऋण लउ आर्ग्यूमेंट में ऋण संख्या आवशे तो उपली त्रिपुटी नो आंसर अहीं जाशे माइनस में जाशे नीचली त्रिपुटी नो आंसर अहीं जाशे एटले शुं थशे खबर छे साइन इनवर्स ना आर्ग्यूमेंट में माइनस आवे तो माइनस बार जावा दे अने आम याद रखाय उपली त्रिपुटी छे ने ए हारा मानसो छे साइन इनवर्स टेन इनवर्स माइनस ने बार जावा देशे अने कोसेक इनवर्स ए त्रणेय माइनस ने क्या जावा देशे बार उपली त्रिपुटी माइनस ने बार शुं काम जावा दे खबर एनो आंसर अहीं आवी जाय आ भाग में आवी जाय माइनस में आंसर आवी जाय माइनस थीटा माइनस थीटा छे माइनस पाई बाय सिक्स माइनस पाई बाय फोर माइनस पाई बाय थ्री उपली त्रिपुटी में आर्ग्यूमेंट ऋण आए तो एनो आंसर अहीं आवी जाय अने नीचली त्रिपुटी नो आंसर अहीं आवी जाय बीजा चरण में तो नीचली त्रिपुटी ना आर्ग्यूमेंट में माइनस आवे कोस इनवर्स कोट इनवर्स सेक इनवर्स तो एनो आंसर बीजा चरण में जावो जोए बीजा चरण नो खूणो एटले पाई माइनस थीटा टाइप नो खूणो तो एमा आगल लागे पाई माइनस लागशे एमा आगल लागशे पाई माइनस एमा आगल लागशे पाई माइनस तमने देखाय छे पाई माइनस थीटा बीजा चरण में आवी जाय एनो आंसर क्यां आवी जाय बीजा चरण में त्यारे आर्ग्यूमेंट ऋण आवे त्यारे पछो बोलो उपली त्रिपुटी नु आर्ग्यूमेंट में माइनस आवे ऋण संख्या आवे तो एनो आंसर अहीं आवी जाय माइनस थीटा माइनस थीटा माइनस थीटा निचली त्रिपुटी ना आर्ग्यूमेंट में माइनस आवे तो एनो आंसर आ चरण में आवी जाय बीजा चरण नो खूणो एटले पाई माइनस थीटा टाइप नो खूणो पाई माइनस थीटा तो एक नवी वस्तु बनावी घणे तेम के आ तो ओलू युग्म विधेय अयुग्म विधेय ई तो भाई त्रिकोणमिति विधेय हता साइन कोस टेन कोट ई हता साइन कोस टेन नथी आ तो एना प्रति विधेय छे आमां युग्म अयुग्म ना सूत्रो दापता नहीं क्यां तो आर्ग्यूमेंट में माइनस आवे तो उपली त्रिपुटी सारा मणसो छे माइनस ले बार जवा देशे आ त्रणेय कपटी मणसो छे पेला पाई एटले पेला पैसा ले पछी माइनस ने कहे तू बार जा आवी रीते याद राखी शकाय पण एनो लॉजिक सिम्पल आ छे કે આનું આર્ગ્યુમેન્ટ ઋણ આવે તો આનો આન્સર બીજા ચરણમાં જાય અને બીજા ચરણનો ખૂણો એટલે પાઈ માઇનસ થીટા ટાઈપનો ખૂણો હોય હા આ છ એ છ નું આર્ગ્યુમેન્ટ ધન આવે તો એનો આન્સર પેલા ચરણમાં છે પેલા ચરણમાં છે આર્ગ્યુમેન્ટ ઋણ આવે તો ઉપલી ત્રિપુટીનો આન્સર માં સીધો માઇનસ બાર આવી જાય એનો આન્સર અહીંયા જશે અને નીચલી ત્રિપુટીના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો એનો આન્સર અહીંયા જશે બીજા ચરણમાં પાઈ માઇનસ થીટા એટલે એમાં આગળ લાગશે પાઈ માઇનસ ઓકે અમુક એક્ઝામ્પલ્સ હું આના સોલ્વ કરું છું ઓકે ચલો ધ્યાન આપજો તો તરત બોલવાનું સાઇન ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો એ માઇનસ સીધો બાર વયો જાય તો આ માઇનસ હોય જ હશે બાર બસ હવે નોર્મલી તમે જેમ પેલા કરતા એવી જ રીતે શરૂ થઈ જાઓ બાર સાઇન ઇનવર્સ હોય તો અંદર સાઇન બનાવો વન બાય ટુ એટલે સાઇન પાઈ બાય સિક્સ બસ પાઈ બાય સિક્સ છૂટા આ મૂલ્ય કોનું છે સાઇન ઇનવર્સનું બાર કોણ છે આઉટર સાઇડમાં બહારની સાઇડમાં કોણ છે સાઇન ઇનવર્સ તો સાઇન ઇનવર્સનું આ મૂલ્ય છે
એટલે આ મૂલ્ય માઇનસ પાઈ બાય સિક્સ સાઈન ઇન્વર્સ ના વિસ્તારમાં હશે. માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ લખજો, ફરજિયાત પરીક્ષામાં લખવું પડશે, સમજૂતી માટે નથી. એક જ સેકન્ડ, કોસ ઇન્વર્સ માઇનસ વન બાય ટુ. ચાલો, કોસ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો આગળ લાગશે પાઈ માઇનસ, આગળ લાગશે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ વન બાય ટુ. વન બાય ટુ એટલે કોસ પાઈ બાય થ્રી, કોસ ઇન્વર્સ અને કોસ જાય પાઈ બાય થ્રી. દેખાય છે પાઈ માઇનસ થીટા અહીંયા આવી ગયો આ ખૂણો, બીજા ચરણનો ખૂણો એટલે પાઈ માઇનસ થીટા ટાઈપનો ખૂણો, તો એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં છે જ. ચિંતા કરો, માં પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ પાઈ બાય થ્રી એટલે ટુ પાઈ બાય થ્રી. આ મૂલ્ય બહારના વિધેયના, બહારનું વિધેય કોસ ઇન્વર્સ, એના વિસ્તાર ઝીરો થી પાઈમાં આવેલું છે. ઓકે, ઝીરો થી પાઈમાં બીજા ચરણમાં આવેલું છે. તો ખબર પડી ગઈ કે કોસ ઇન્વર્સ નું આર્ગ્યુમેન્ટ ધન આવે તો એનું મૂલ્ય અહીંયા આવે પેલા ચરણમાં, અને કોસ ઇન્વર્સ નું આર્ગ્યુમેન્ટ ઋણ આવે તો એનો જવાબ આ 120 અંશ છે બીજા ચરણમાં. ક્લિયર, સમજાઈ ગયું? તો કોઈ પણ પ્રતિવિધેય હોય એનું આર્ગ્યુમેન્ટ ધન આવે તો એનો આન્સર લઘુ કોણ, મતલબ પ્રથમ ચરણમાં આવે. ક્યાં આવે? પ્રથમ ચરણ. રેડી? આર્ગ્યુમેન્ટ ધન આવે તો આન્સર પેલા ચરણમાં આવે, આર્ગ્યુમેન્ટ ઋણ આવે તો ઉપલી ત્રિપુટીનો આન્સર આમ આવ્યો જાય, માઇનસ થીટા માઇનસ થીટા માઇનસ થીટા અહીંયા આવ્યો જાય, અને આ નીચલી ત્રિપુટીનો આન્સર અહીંયા આવી જાય બીજા ચરણ, પાઈ માઇનસ થીટા પાઈ માઇનસ, આ તો એક ખૂણો છે થીટા, પાઈ માઇનસ થીટા પાઈ માઇનસ. ઓકે બાળકો, સારું, આ ફોર્મ્યુલા યાદ રાખો, વિડીયો પોસ્ટ કરો અને નોટ ડાઉન કરો, ફટાફટ હટાવો. થોડીક દરેક મહાનુભાવ લખવામાં સ્પીડ રાખે, આના બે ચાર એક્ઝામ્પલ્સ હું જે તમને કરાવું છું, ફટાફટ અને હું પહેલા હટાવી દઉં. એક્ઝામ્પલ, બાળકો, ટેન ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ વન આવે, ટેન ઇન્વર્સ ક્યાં આવે? ઉપલી ત્રિપુટીમાં, ઉપલી ત્રિપુટીમાં માઇનસ સીધો બહાર આવી જાય. એ સારા માણસો છે, એ પૈસા નું લે, અને વન એટલે ટેન પાઈ બાય ફોર, બસ પૂરું. ટેન ઇન્વર્સ અને ટેન જાય, પાઈ બાય ફોર અલગ, તો ટેન ઇન્વર્સ નું મૂલ્ય માઇનસ પાઈ બાય ફોર આવ્યું, કારણ કે એ માઇનસ પાઈ બાય ફોર ટેન ઇન્વર્સ ના વિસ્તાર વિવૃત અંતરાલ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ માં છે. ઓકે, કોસ ઇન્વર્સ માઇનસ વન બાય રૂટ ટુ. કોસ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો નીચલી ત્રિપુટી ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો એનો આન્સર બીજા ચરણમાં જાય, એટલા માટે એનો આન્સર પાઈ માઇનસ થીટા ટાઈપનો બનવો જોઈએ, એટલા માટે પાઈ માઇનસ લાગે આગળ. કોસ ઇન્વર્સ વન બાય રૂટ ટુ, બાળકો વન બાય રૂટ ટુ એટલે કોસ પાઈ બાય ફોર, કોસ ઇન્વર્સ અને કોસ જાય તો પાઈ બાય ફોર અલગ, પાઈ માઇનસ થીટા આવી ગયું ને બીજા ચરણમાં, તો બસ થ્રી પાઈ બાય ફોર, કારણ કે થ્રી પાઈ બાય ફોર કોસ ઇન્વર્સ નો વિસ્તાર સૌરૂત અંતરાલ ઝીરો થી પાઈમાં આવેલો છે. બસ આઈ થિંક આટલું ઘણું છે, અને તમારા મટીરિયલમાં આ બધું બુક વનમાં લેવાનું છે, તમારા પાકા ચોપડામાં. પ્રશ્ન નંબર 1 થી 12 ક્લિયર કરજો, 1 થી 12. ઓકે, ક્વેશ્ચન નંબર 1 ટુ 12 ખ્યાલ આવી ગયો? ઓકે, 1 ટુ 12 માંથી જે દાખલા મેં અહીં કરાવી દીધા હોય તો એ ન કરતા પાછા, જે બાકી હોય એ કરી લેજો. મેં મારી રીતે ઓવરઓલ ઘણું બધું અહીંયા તમને કરાવી દીધું. 1 થી 12 પાકા ચોપડામાં કમ્પ્લીટ કરી લેજો, એમાંથી લગભગ ઓલમોસ્ટ મેં લગભગ બધા કરાવી દીધા હશે, કોઈ ન થયો હોય તો તમે હવે કરી નાખજો. તો બેઝિકલી આજે આપણે એટલે સુધી રાખશું, આપણે પ્રતિ વિધેયનું મૂલ્ય મેળવતા શીખ્યા. હા, એક ખરું, ટેન ઇન્વર્સમાં માઇનસ વન મૂકો તો માઇનસ પાઈ બાય ફોર મળે, તો ટેનના આર્ગ્યુમેન્ટમાં માઇનસ પાઈ બાય ફોર મૂકો તો આન્સર માઇનસ વન આવે, એ તો તમને ખબર છે. કે એફ ઇન્વર્સમાં એફમાં આલ્ફા મૂકો તો બીટા આપે, તો એફ ઇન્વર્સમાં બીટા મૂકો તો આલ્ફા આપે, ખ્યાલ આવી ગયો? એ તો તમને ખબર હોય.
કોસ ઇન્વર્સ માં માઇનસ વન બાય રૂટ ટુ મૂકો તો થ્રી પાઈ બાય ફોર મળે, તો કોસ ના આર્ગ્યુમેન્ટ માં થ્રી પાઈ બાય ફોર મૂકો તો આન્સર આવે માઇનસ વન બાય રૂટ ટુ. ઓકે, કોસ ઇન્વર્સ ને આ ખવડાવો તો આ આપે, તો કોસ ઊંધું હોય આ ખવડાવો તો આ આપે. ચાલો, ઓકે બાળકો, રેડી? અહીંયા આપણે હવે સ્ટોપ કરશું. વ્યવસ્થિત પકો ચોપડો મેન્ટેન કરો અને જે ડીપીપી આઈપી છે ડીપીપી વન ની પ્રેક્ટિસ શરૂ કરી દો. ઓકે, જે ક્વેરી હોય મને જણાવજો, આપણે અહીં સ્ટોપ કરશું. ડીપીપી વન ની જે પ્રેક્ટિસ કરો એ બધું બુક ટુ માં લખવાનું, જેઈ ના ચોપડામાં. ખ્યાલ આવી ગયો? અને આ બધું જે બતાવ્યું અહીંયા કરાયું જેટલું કરાયું એ બધું બુક વન માં લખવાનું છે. સારું, નમસ્કાર, અહીં સ્ટોપ કરીએ આપણે.